सदानन्दम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्बो जन्मच्छदसदृशोभाक्षियुगल कृपापार श्रिता सा काला जीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायणमुनि वरनिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरात्नाम्बुजम् पूजितं सुरनरातमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः

યજ્ઞેશ ભગત શું પ્રશ્ન છે બે દિવસ થઈ ગયા એટલે ઉડી ગયું બીજું વચ્ચે બહુ આવી ગયું ને એમ છોકરાની વાતો છે બરાબર તમારા જેટલા ઉંમરવાળાની વાત મહારાજે કરી જ નહીં મહારાજ અઢારસો ને પંચ્યાસી ની સાલ છે ને પોસ્ટ સુધી બીજ આશિતભાઈ યાદ છે બોલો આશિતભાઈ કોની ના રડે બરાબર છે આગળ ઓટા ઉપર બિરાજમા રાત્રિનો સમય છે શ્રીજી મહારાજે અચાનક સુખ પ્રશ્ન પૂછ્યો કે સ્વામી પ્રશ્ન એવો છે વીસવીસ વર્ષના બે જુવાન છે એક બંનેની અંદર ધર્મ જ્ઞાન ભક્તિ ને વૈરાગ્ય ચારે ચાર સમાન છે જેવા આમાં છે એવા જ આમાં છે એકને લગ્ન કરવા માટે નીકળ્યો પરની સ્ત્રી મળી ગઈ એકને લગ્ન કરવા તા પણ મળી નહીં નસીબમાં નહોતી એને પ્રારબ્ધ યોગે કરી ના મળી એટલે સાંખ્યોગીર્યો સાંખ્યોગીર્યો કહેતા સંસાર છોડીને રહ્યો પછી એને એવું વિચાર્યું કે હવે આમ નથી મળવાની તો એના ભેગા સાધુ ભેગા સારું એટલે સંતો ભેગા રહેવા આવી ગયો સાંખ્યોગી થઈ ગયો સાધુ નથી થયો અહીં સાંખ્યોગી શબ્દ વાપર્યો છે ત્યાગી થઈ ગયો હવે મહારાજ કે છે વેદ એવું કે છે કે તીવ્ર વૈરાગ્ય વાળાને જ ત્યાગ કરવો મંદ વૈરાગ્ય વાળાને સંસારનો ત્યાગ કરવો જ નહીં તો પ્રશ્ન એ છે કે જે ગ્રહસ્થ આશ્રમમાં જતો રહ્યો જેને પરનીને સ્ત્રી મળી એને જગત તરફની વાસનાઓ છે એટલે તો એ બાજુ ગયો છે તો વાસના એની ઓછી થશે કે જેને ન મળી અને એ ત્યાગી થઈ ગયો એની ઓછી થશે તમારા અનુભવમાં હશે ને વાસના ઘટે છે સંસારમાં ગયા તો સ્ત્રી ધન ખાવું પીવું બેસવું ઉઠવું બધું જ આપણે બધી જ વસ્તુ જોવું તો ઘટે છે કે વધે છે તમને પૂછવું નથી મારે તમારે જાતે હૃદયમાં જોજો આ પ્રશ્ન હતો હવે ત્યાંથી આપણે આગળ વાંચીએ છીએ સ્વામિનારાયણ હરે પછી શોક એનો ઉત્તર કરવા માંડ્યો પણ થયો નહીં સુખ બહુ પ્રકારથી ઉત્તર કર્યો હશે પણ મહારાજના પ્રશ્નનો જવાબ સ્વામી યથાર્થ રીતે આપી ન શક્યા કારણ કે મહારાજે ઘણા બધા સ્વામી સામે આર્ગ્યુમેન્ટ કર્યા હશે સ્વામીએ કંઈક રજૂ કર્યું હશે તો સામે મહારાજે કંઈક કીધું હશે પછી શ્રીજી મહારાજ શ્રીજી મહારાજેનો ઉત્તર કર્યો છે એ ગ્રહસ્થ આશ્રમી સારો અને બીજો જે સાંખ્યો ગીતે ભૂંડો જે પેલો સાંખ્યોગી છે એને મહારાજે ભૂંડો કીધો અને ગ્રહસ્થ આશ્રમી સારો શ્રીજી મહારાજ પણ વેદના મતની અંદર ભળી ગયા કારણ કે વેદ તો ભગવાનના જ કરેલા છે અને બીજો જે સાંખ્યોગી તે ભૂંડો કેમ છે એને તીવ્ર વૈરાગ્ય નથી માટે એને વિષયને તુચ્છ અને અસત્ય જાણ્યા નથી તેમ કાંઈ પોતામાં આત્મનિષ્ઠાની પણ દ્રઢતા નથી તે સારું એ સત્સંગથી બહાર જાય અને વિષયનો યોગ થાય તો બંધાઈ જાય અને જો વિષયનો યોગ ન થાય તો સત્સંગની પાછી લાલચ રાખે અને સત્સંગમાં આવે અને જે ગ્રહસ્થ છે તેને છ મહિને સંતના દર્શન થાય તો પણ સમાસ રહે માટે મંદ વૈરાગ્યવાળાને ત્યાગ કરવો એ ઠીક નથી ત્યાગ તો તીવ્ર વૈરાગ્યવાળાને કરવો તે જ ઠીક છે અને મંદ વૈરાગ્ય વાળો ત્યાગ કરે તો એનો ત્યાગ દેહ પર્યંત નભે નહીં વર્ષે વર્ષે દસ વર્ષે એના ત્યાગમાં વિઘ્ન જરૂર પડે લો આ વાત તમે સાંભળી આના પરથી તમને એવું પણ લાગે કે કેટલું કામ આંખોએ દેખ્યું હોય થાય આજે પણ થતું હોય પૂર્વેના ઇતિહાસોમાં પણ થયું છે તો મંદ વૈરાગ્ય વાળાને સંસારનો ત્યાગ કરવો ન જોઈએ આવો મત મહારાજનો વેદનો બધાનો નીકળ્યો કારણ કે મહારાજ કે છે કે એ સાંખ્યોગી થયો એ બરાબર હતું એ ખોટું નહોતું સ્ત્રી ન મળી એટલે એને નક્કી કર્યું કે આમે સંસારમાં આવે સ્ત્રી મળવાની નથી સાધુ ભેગા જાઓ ભલે સાધુ ભેગા આવ્યો પણ અહીં આગળ વાત શું કરે છે કે એને વિષયની તુચ્છતા નથી થઈ વિષયને અસત્ય નથી જાને એટલે સત્સંગમાં રહ્યો થકો ઓલા વિષયનું ચિંતવન કરે છે થશે શું કે સત્સંગમાં રહ્યો છે કોઈ સમુદાયમાં રહ્યો છે કોઈ ભગવાનના ભગવદીય સંતો ત્યાગી મંડળમાં રહ્યો છે પણ એની વૃત્તિ ક્યાંક ફરી રહી છે એની વૃત્તિ ક્યાંક ફરી રહી છે એના કારણે પરિણામ એ આવશે કે જ્યાં સુધી એ બોર્ડરની વચ્ચે છે ત્યાં સુધી એને નુકસાન નથી પણ જ્યારે એની ઉપર કોઈ કંટ્રોલ નહીં હોય એ કોઈના નિયંત્રણમાં નહીં હોય ત્યારે ચોક્કસ એનું મન આગું પાછું થાશે અને એ ત્યાગના માર્ગમાંથી પડશે અંત્યનું પહેલું વચનાવૃત એમાં મહારાજે એવું કીધું આત્મનિષ્ઠા અને વૈરાગ્ય એ બેને અતિશય ભગવાનના ભક્તે દ્રઢ કરવા આ ફક્ત ત્યાગી માટે એકલું નહીં તમે સંસારમાં છો આની અંદર ગ્રહસ્થ માટે પણ વાત આવી છે ત્યાગી માટે પણ વાત આવી છે પહેલા ત્યાગીનો ટોપિક પતાવી દઉં કારણ કે ત્યાગી કથા તમે કેટલી સાંભળશો આખું તમને એવું લાગે ત્યાગી માટેનું છે પણ આમાં માટેની ઘણી વાત અગત્યની આવે છે જે પ્રશ્નમાં આપણે જોઈતી આમાં એક તો એ વાત કરી કે ત્યાગી છે એની અંદર તીવ્ર વૈરાગ્ય નહીં હોય તો એને ક્યારેક વિષયની તુચ્છતા નથી જાણી એટલે સંસારની અંદર પાછો જાય એ તો બરાબર છે પણ કદાચ એવું પણ થઈ જાય કે જે સત્સંગની પ્રણાલિકા છે એનાથી પણ ઉતરી જાય હેઠો ત્યાંથી પણ નીચો જતો રહે સત્સંગ પણ છૂટી જાય એવું પણ થાય એવી ઘણી ઘટનાઓ ઘટે છે વર્તમાન કાળે પણ દેખાય કે જેની ઉપર ભગવાનને મોટાની કૃપા હોય તો સત્સંગ રહે નહીં તો સત્સંગ જાય ભૂતકાળની અંદર પણ એવી ઘટનાઓ ઘટી છે આપણા સંપ્રદાયમાં પણ ઘટી છે ને બારના સંપ્રદાયમાં પણ ઘટી છે ગુરુજી ઘણી વખત વાત કરે છે ને કે નડિયાદની અંદર સંતોનું મંડળ ફરવા ગયું અને ગામડા ફરવા ગયા એમાં નડિયાદમાં ગયા સંતો ત્યાં ગયા એક એક જનને ત્યાં પધરામણી કરી પધરામણીની અંદર પછી ઘરની અંદર સભા કરી ઘરની અંદર સભા કરીને એક સરસ ગવૈયા સાધુ ગાતા હતા એટલે બેનોની સભા બેઠેલી આમ નજીક ઘરનો ઓરડો નાનો હોય બેનો ક્યાંક બેઠા દૂર વાતો કરવા લાગ્યા બહેનો એટલું બોલ્યા અંદરો અંદર વાત કરતા ક્યાંક એવું કીધું છે કે આ તો મારો દિયર છે અને ક્યાંક શાસ્ત્રોમાં એવી પણ વાત લખી છે કે ખાલી બહેનોએ વાત એવી કરી કે આ સાધુ શા માટે થઈ ગયો આ તો આપણી અંદર શોભે એવો હતો શું વાત કરી આ તો આપણી શોભે એવો હતો હવે આ આટલું જ ગયો કે આટલો આટલો સરસ સરસ રાગ અને આ શા માટે સાધુ થઈ ગયો આ તો આપણી અંદર શોભે એવો હતો આ શબ્દ ફક્ત ઓલાએ ગાવાવાળાએ સાંભળી લીધા સાંભળી ગયા અને એ શબ્દ એને મંથનમાં મૂકી દીધો કારણ કે એને શાસ્ત્રના બીજા વચન એટલા હૃદયમાં દ્રઢ નહોતા કરે કે સ્ત્રીથી તો કાળી નાગણની પેઠે બીવું સ્વામીની વાતમાં આવે છે સ્ત્રીથી સ્ત્રીથી તો કાળી નાગણની પેઠે બીવું આવું કીધું એનો અર્થ સ્ત્રી ભક્તો માટે પુરુષથી કાળા નાગની જેમ બીવું કોઈ ત્યાગીબહેનો હોય એના માટે જ્યારે શાસ્ત્રોમાં સ્ત્રીનો નિષેધ આવે છે જે રીતે એ જ રીતે ત્યાગીબહેનો હોય તો એના માટે પુરુષનો એવો જ નિષેધ છે સ્વામીએ વાતમાં કીધું કે મુક્તાનંદ સ્વામી જેવા સાધુમાં હેત ના થાય ભૂંડન જેવી ડોશીમાં હેત થાય શબ્દ તો જુઓ સ્વામીના ભૂંડન જેવી ડોસી ડોસી એટલે સ્ત્રી તો સ્ત્રી માટે પુરુષ એ સેમ છે હામે જેને જે દેહ છે એનાથી વિરોધી દેહની અંદર એ ભાવના કરીને રહે તો એને ક્યારેય બંધન ન થાય એને ખાલી વિચાર એ નહોતો તો એને મંથન થવા લાગ્યું હું તો ન્યા શોભું એવો છું ન્યા શો છું આ આવી ભરાણો સાધુ ભેગા રાત્રે ભાગ્યો રાત્રે ભાગ્યો સત્સંગના ઇતિહાસોમાં છે જૈન જૈન શાસ્ત્રોની અંદર એક કથા છે કે એક ગુરુ હતા ધર્મરુચિ નામના જૈન શાસ્ત્રોની કથા છે અને એના શિષ્ય હતા આષાઢી ભૂતી નામના એના શિષ્ય હતા જૈનોની અંદર તમને ખબર હોય તો ભિક્ષા લેવા જવાનું ધર્મ લાભ કરીને ઘરના આંગણામાં ઊભા રહે એ લોકો ચૂલો તો પ્રગટાવે નહીં એના સાધુઓ જાતે રાંધે નહીં કારણ કે કર્મ માત્રને શૂન્ય કરવું એને એવો એનો મત છે એટલે કોઈને પણ ગેરથી તૈયાર જ જમવાનું લે કોઈ દિવસ એ રાંધે નહીં ગમે ત્યાં ભિક્ષા માગી લે જે આવ્યું એ જમી લે એ જૈન જે ગુરુ હતા ધર્મરૂચિ એના જે શિષ્ય હતા આષાઢી ભૂતી એ ભિક્ષા માગવા ગયા ભિક્ષા માગવા ગયા એટલે એક નગરની અંદર ભિક્ષા માગવા ગયા ત્યાં એક મહા મહારધિક નામનો એક નટ હતો અને એની બે દીકરીઓ હતી ભુવનસુંદરી ને જયસુંદરી આ જ્યારે ભિક્ષા માગવા માટે આ શિષ્ય ગયો અને જૈન એને ધર્મ લાભ એવું કીધું એટલે પેલી બે દીકરીઓ સોનાના વાટકામાં નટ નટ હતો એ નટની બે દીકરીઓ હતી નટ તો તમને ખબર ને બધા ખેલ જાદુ જાદુગર નટ એટલે જાદુગર એવા ખેલ કરે રૂપિયા બહુ એની ગયા આ બે દીકરીઓ સોનાના વાટકામાં લાડુ લઈને આવી લાડુ લઈને આવી એટલે આષાઢ ભૂતી જે શિષ્ય હતો એને લાડુ જોયો લાડુ જોયો સોનાનો વાટકો જોયો લાડુની સુગંધ આવી પોતે ત્યાગી છે સાધુ છે પણ એને એવો વિચાર આવ્યો કે આ લાડુ એક મને ભિક્ષામાં મળ્યો આ તો મારે મારા ગુરુ ધર્મરૂચિ છે એને આપવો પડશે કારણ કે પહેલાંના જમાનામાં ગુરુકુલોમાં કે ગુરુ પાસે શિષ્ય રહે શાસ્ત્રનો એવો નિયમ છે સારી વસ્તુ આવે એ શિષ્ય ભિક્ષાની તમામ વસ્તુઓ ગુરુને આપે ગુરુ જમે અને ગુરુ જો પ્રસાદી આપે તો ઠીક નહીં તો શિષ્ય ઉપવાસ કરે પહેલાં એવું હતું આજ તો ગુરુ જો શિષ્ય ટકે નહીં સહન કરવાનું ત્યારે શિષ્યનું કલ્યાણ થાય પેલા એવું હતું કે શિષ્યો ગુરુ પાસે જાય અને ગુરુને એમ કે તમારી શરતો કલ્યાણ માટેની કહો મારે મારું આત્યંતિક કલ્યાણ કરવું છે તમારી શરત તમે મને કહો મારે તમારી પાસે કેમ રહેવું અને આજ તો શિષ્ય ગુરુને એમ કે મારે આટલી વસ્તુ આવું મારો કાયદો છે તમે મને આમાં રાખી શકો તો મારું કલ્યાણ કરો તો હું તમારો ચેલો થઉં આ યુગ એવો આવી ગયો છે અત્યારે ઠીક છે ક્યાંક ક્યાંક ભગવાનની કૃપા હોય ત્યાં ગુરુજી જેવા મોટા પુરુષ હોય ત્યાં સારા સારા મોમુક્ષો ખેંચાઈને આવે અને જ્યાં સદ્ગુરુને રાજી કરવા માટેનું તાન મોમુક્ષોને હોય એવા સ્વામિયણ સંપ્રદાયની અંદર ઘણા બધા છે ઘણા બધા છે આપણી સંસ્થાઓમાં છે બીજી સંસ્થાઓમાં છે બધે છે પણ જાજુ કળયુગની અંદર એવું છે કે ચેલાઓને ગુરુ સાચવતા હોય ત્યારે જ ચેલાઓનું કલ્યાણ થતું હોય એવું છે આષાઢ ભૂતિ નથી આ લાડુઓ ગુરુને આપવાનો છે એટલે એને નક્કી કર્યું કે આ તો ગુરુને આપીશ તો બીજો લાડુ તો જોશે એટલે એવો સમર્થ હતા એ શિષ્ય કે સાધુ એટલા સમર્થ હતા એને મંત્ર પ્રયોગ કર્યો પોતાનું રૂપ બદલી નાખ્યો ફરીથી ભિક્ષા માંગવા ગયા એને એમ થયું કે આનું આ રૂપ લઈને જોઉં તો તો પેલી છોકરીઓને ખબર પડી જાય રૂપ બદલીને ફરીથી લાડુ લીધો બે લાડુ થયા વિચાર કર્યો કે આ બીજો લાડુ તો મારા ગુરુભાઈ છે એને આપવો પડશે હજુ ત્રીજો લાડુ લો એક કાનિયા સાધુ તરીકેનું રૂપ લીધું રૂપ બદલી નાખ્યું ફરી પાછો એક લાડુ લીધો થયું આ તો મારે મારા ઉપાધ્યાય ભણવા છે એને આપવો પડશે હજુ એક લાડુ લઉં ફરીથી પાછો કોઢિયો સાદું થયો રૂપ બદલી નાખે એની પાસે મંત્ર એવા કોઢિયો સાદું થયો ફરીથી એક લાડુ લીધો એને એમ થયું કે આ લાડુ છે પણ હજુ બીજા વધારે મળી જાય તો સારું ચાર લાડુ થયા હજુ પાછો ગયો હવે નાનો બાળમુની થઈ ગયો બાળમુની એકદમ નાનો થઈ ગયો અને ત્યાં જઈને ફરીથી ધર્મલાભ કરીને ઉભો રહ્યો પાંચમો લાડુ લીધો એને એમ થયું કે આટલા સારા લાડુ રોજ ક્યાં મળે હજુ એક લઈ લો ફરીથી રૂપ બદલ્યું અને રૂપ બદલીને વૃદ્ધ સાધુનું રૂપ લઈને ગયો અને ફરીથી એક લાડુ લીધો છ લાડુ લીધા આ ઘટના પેલો નટ હતો ને મહાર્દિક એને જોયું કે આ વ્યક્તિ રૂપ બદલવાની વિદ્યા જાણે છે આ મહાત્મા બહુ મોટા છે આપણા ટોળામાં ચાલે એવા છે એટલે છ લાડુ લઈને આ તો મહાત્મા તો ગયા લાડુ ખાઈને એમ બરાબર મોજ આવી ગઈ યાદ રહી ગયું કે આ ઘેર જવા જેવું છે રોજ ધર્મલાભ કરીને ઉભા રહેવા જેવું છે પણ આ નટે પોતાની છોકરીઓને કીધું કે કાલે જો આ મહાત્મા આવે તો આપણે અહીંથી લાડુ આપવાના એક નહીં એ આવે એટલે છ દસ લાડુ આપી દેવાના અને બીજું એ મહાત્માને કહેવાનું કે તમારે રોજ અમારે ઘેર જ ભિક્ષા લેવા આવવાનું રોજ અમારે ઘેર આવવાનું આમ કહી દેજો છોકરીઓને કંઈ ખબર ના પડી બાપ કેમ કે છે પછી ઓ તો ઓલો રોટટે વહી ગયો ધર્મલાભ કરવા જવાનું આઠ દસ લાડવા આવે ખાવાનું મજા કરવાની યાદ રહે આ બે દીકરીઓ કુંવારી બે સુંદર અને લાડવા ખાવા મળે એમાં એક વખત પેલી ભુવન સુંદરી એના બાપે જેમ એને પઢાવી હતી એમ પેલા સાધુને કે કે આષાઢ ભૂતિજી તમે આ રોજ લાડવા અમારી ત્યાં લેવા આવો તમે કેવા સરસ કેવા રૂપાળા છો તમે નટવિદ્યા જાણો છો તમે રૂપ બદલવાનું જાણો છો એવા અમારા બાપુ કે છે હા જાણો છો તો પછી તમે તો અમારી ભેગા શોભો એવા છો અમારી ભેગા આવી જાઓ અમે બે છે તમારી પત્ની થઈએ આ મોટો બંગલો છે અને અહીં રહી જાઓ જૈન શાસ્ત્રોની અંદર આ ઇતિહાસ લખાયો કે એ વ્યક્તિ જે છ વખત રૂપને બદલી શક્યો એ કેટલી શક્તિવાળો હશે એની તપશ્ચર્યા કેવી હશે એની સાધના કેવી હશે પણ એ ભગવા કપડાં ઉતારી અને ઓલી બે છોકરીઓ સાથે લગ્ન કરી એ નટને ઘેર નટના ખેલ કરીને રૂપિયા કમાતો થઈ ગયો કારણ કે વિષયને તુચ્છ નહોતા જાણ્યા આત્મનિષ્ઠાની પણ એને વિશે દ્રઢતા નહોતી એટલે એના ત્યાગની અંદર નુકસાન થયું અહીં શ્રીજી મહારાજ એવા વ્યક્તિને ત્યાગ કરવાની ચોખ્ખી ના પાડે છે કે ત્યાગ ન કરે અને ગ્રહસને બહુ બિરદાવે છે ગ્રહસ તો બહુ સારો હવે ગ્રહસ્થ કઈ વિષય તૂચ કરીને નથી બેઠો છે તો બેય સેમ જ ગ્રહસની આત્મનિષ્ઠા નથી અહીં જે ગ્રહસની વાત કરી છે એને પણ વિષયની તુચ્છતા નથી એ તો એને પ્રારબ્ધ યોગ્ય સ્ત્રી મળી ગઈ અને સંસાર કર્યો બાકી એને વિષયમાંથી પાછી વૃત્તિ તો વળેલી જ નથી એને કાંઈ વિષયમાંથી વિષયને અસત્ય નથી જાણી લીધા એને આત્મનિષ્ઠાની દ્રઢતા નથી થઈ ગઈ જો થઈ ગઈ હોય તો તો પછી એને એમ ના થાય તીવ્ર વૈરાગવાળ હોય તો હું સાધુ જ થઈ જાઉં એવું જ થવું જોઈએ પણ એને નથી પણ એની પાસે એક પ્લસ પોઈન્ટ છે કે છ મહિને સાધુના દર્શન થાય તોય એ સમાસ રહે એક આ જગતનો એવો કાયદો છે તમે જેની ભેગા રહો છો એની ભેગા તમને એનો મહિમા જેવો જોઈએ એવો ક્યારેય સમજાય નહીં આધ્યાત્મ જગતની સૌથી મોટી સૌથી મોટી વિટમના કો સૌથી મોટી ઘટના કો સૌથી મોટી વાસ્તવિકતા કો તમે જેની ભેગા આધ્યાત્મિક જગતમાં રહેતા હો એનો તમને જેવો જોઈએ એવો યથાર્થ મહિમા થવો એ ભગવાનની બહુ મોટી કૃપા છે તમે આધ્યાત્મિક જગતમાં બેઠા છો બધા તમે હરિભક્તો છો આજુબાજુમાં બેઠા છો તમે પ્રત્યે મહિમાની કરી કરી શકો શકો કેટલી બહુ આવા છે કેટલીક સુધી પહોંચી શકો અમે ત્યાગી છીએ તમારાથી દૂર છીએ એટલે તમને અમારી અંદર સતત ભગવાન દેખાય સમાસ થાય પણ અહીં આગળ કેમ કીધું કે ગ્રહસ્થને સાધુના દર્શન છ મહિને થાય તોય સમાસ રહે ઓલો સાધુની ભેગા હતો તો એને સમાસ ન થયો કેમ કારણ કે રોજ સાધુની ભેગા રહે છે એટલે એને મનુષ્ય ભાવ આવવાનો મનુષ્ય ભાવ આવશે એટલે સ્વામીએ અમારા ત્યાગી માટે કીધું કે કદાચ તમે સવારે વહેલા ઉઠી ગયા હોય ને કોઈ સૂતું હોય તો એવો વિચાર કરવો એ કરીને આવ્યો છે મારે બાકી છે તમે ઉપવાસ કરો ને કોઈ જમતા હોય તો એવું વિચારો કે એ કરીને આવ્યા છે મારે બાકી છે એ બહુ ભેગા રહેવું અને દિવ્યતા એવી ઊંચી આવવી બેને વિરોધાભાસ છે એ આધ્યાત્મિક જગતનું ભગવાનનું મૂકેલું એક પોઈઝન છે એને લગભગ જીવ પીવે અને એ જો ના પીવે તો છત્તે દેહ અને અહીંયા આગળ મહારાજની ધામની મુક્તપનાની બધી અનુભૂતિ થાય તો તો એને અહીં આગળ આ વિષય ગ્રહ છ મહિને દર્શન કરે અને એને સમાસ થાય ઓલો સાંખ્યોગી તો એને એને સમાસ ના થયો શું શું કારણ કારણ મનુષ્ય ભાવ આવી ગયો મનુષ્ય ભાવ આવી ગયો હમણાં જ મેં ગઈકાલ વાત કરી હતી જ્યોર્જિયાની કથામાં સાંજે જે સાડા પાંચે કથા હતી કે આત્માનંદ સ્વામીએ ખાલી શાક વઘારવા કીધું બરાબર તો જેને શાક વઘારવા કીધેલું ને એને શાક વગારતા વગાડતા શાક તો વઘાર્યું પણ હો હો કરી મૂક્યો આખા મંદિરની અંદર કે આત્માનંદને તો બધું ચટાકેદાર ખાવા જોઈએ છે લો આવી રીતે એને હો હો કરી મૂક્યો એને આત્માનંદ સ્વામીની અંદર દિવ્ય બુદ્ધિ ના લઈ જોયું ગુણાતીતાનંદ સ્વામીની ભેગા રહેવા વાળા ગુણાતીતાનંદ સ્વામીની ભેગા રહેવા સ્વામીના માથે પથ્થરો નાખવા કેમ તૈયાર થયા શા માટે તૈયાર થયા મનુષ્ય ભાવ ભેગા રહેવાથી મનુષ્ય ભાવ આવે તમે તમે હરિભક્તો અહીં ન્યૂજર્સીમાં છો ને તો તમારે સંતો સાથે વ્યવહાર પડે ને તો તમને મનુષ્ય ભાવ આવે પણ આ વેસ્ટ વર્જિનિયામાં બેઠા છે ફ્લોરિડામાં બેઠા છે બીજે બેઠા છે ને બીજા સ્ટેટોમાં એને સાધુમાં મનુષ્ય ભાવવાના ચાન્સીસ ઓછા કારણ કે એને વ્યવહાર જ નથી એને તો ફોનમાં એટલું જ પૂછવાનું છે સ્વામી આ કરું ના કરું ક્યારે આવું ઉત્સવમાં આવે તો બે દિવસ ઉત્સવમાં સંતના દર્શન કરીને જતા રહે પણ તમે જે રોજ વ્યવહાર કરતા હો ને એટલે તમારી સાથે સાધુને હંમેશા મતભેદ થવાના કોઈ બાબતના તમે કહેશો આ કરવું છે આ નથી કરવું આ લાવવું છે આ નથી લાવવું મારાથી આમ થશે નહીં થાય તમને પાંચ વખત ઉપરાંત બોલાવી લીધા સાધુએ ત્યારે મનુષ્ય ભાવે ની અંદર ચોક્કસ આવે જોયું શા માટે થયું પ્રસંગ પડ્યો નજીકથી નજીકથી ફાયદો પણ છે અને ગેરફાયદો પણ છે તો નજીક આવવું જ નહીં નજીક આવીએ તો ગેરફાયદો થાય નજીક આવવું જ નહીં શું કરવું ચીરાયું વગર નજીક આવો ને તો ફાયદો છે એની સામે ગેરફાયદો પણ એટલો જ છે તો શું કરવું જોઈએ દૂર જવું જોઈએ નજીક જ આવવું જોઈએ પણ પોઝિટિવ એટીટ્યુડથી આવવું જોઈએ પોઝિટિવ થિંકિંગથી આવવું જોઈએ તમે બધા એકાબીજા સાથે રહો છો ને એટલે તમને આ તો હું સાધુની વાત કરું છું એવી રીતે તમે હરિભક્તો હરિભક્તો જે રોજ ભેગા થતા હો ને એને કંઈ સ્વભાવના ખટરાક થાય પણ એક જ્યોર્જામાં બેઠો છે ને એક અહીં બેઠો છે બેને હેતના ઉભરા કેવા હોય એ બેને જે હેત હોય એ કેવું હોય એક જ્યોર્જિયા હોય એક શિકાગો હોય એક ઇન્ડિયા હોય એક આમ હોય એક આમ હોય અને એ એ બધા આમ તમારા ફોન પર ભેગા થતા હોય કે ક્યારેક પેલી સ્કાયપી પર ભેગા થઈ ગયા હોય કે ક્યારેક ઉત્સવમાં ભેગા થઈ ગયા હોય તો ઓહો હોય હેતના ફુવારા છૂટતા હોય કેમ અહીં બાજુવાળો જેમાં કેમ નથી થતું કારણ કે મનુષ્ય ભાવ તમે જેની સાથે રોજ રો છો એના દૈહિક સ્વભાવ જોવા એ આ જીવનો એક એક સ્વભાવ પડી ગયો છે કારણ કે પોતે દેહભાવમાં વર્તે છે ને એટલે એને બીજાના દેહભાવ તરત દેખાય કે આમ બોલ્યા આમ બેઠા આમ ખાધું આમ ઊંઘ્યા એ બધો પોતાનો દેહભાવ છે બીજામાં આપણને દેખાય છે પોતાના વિશે મુક્ત ભાવ પ્રગટ થાય છે ત્યારે બીજામાં મુક્ત ભાવ દેખાય છે પણ ગ્રહસ્થને ત્યાગી પ્રત્યે હંમેશા દિવ્ય ભાવ રહે જ છે કદાચ તમારે વ્યવહાર પડે અને તમને કદાચ થોડીવાર એમ થાય કે સ્વામી આમ કેમ કીધું પણ તરત તમે એવું વિચારશો કે આ ખરે સાધુ છે સાધુએ કીધું સાધુએ બોલાવ્યા સાધુએ આમ કીધું કરવું પડે તમે છોડી દેશો પણ હરિભગત હશે તો તમારે અઘરું પડશે એવી જ રીતે ત્યાગી છે તો ત્યાગીને ત્યાગી સાથે છોડવું ઘણું અઘરું પડે કારણ કે એ એવું જાણે છે કે હુંય ત્યાગી છું આ ત્યાગીશ એ ત્યાગી છે તો હું ત્યાગીશ એ વૈરાગી છે તો હુંય વૈરાગી છું જેમ ગ્રહસ્ને હોય કે હું ભજની છું એ ભજની છે હુંય ભજની છું બોલો આપણા શિકાગોના યોગેશ ભગત છે કેટલા સારા ભગત આજથી વર્ષો પહેલાં એ ભગતને આપણું બધું આયોજન શિકાગોમાં જ્યારે પહેલા ગુરુજી જતા સંતો જતા પહેલેથી ભગત જ આયોજન કરે પધરામણી આ તે બધું એની અંદર ભગતે એક પધરામણી એક જણને કરાવી હતી હવે ભગતની ટેવ કેવી કે સંતો પૂછે હવે સુખ સ્વામી અનુકૂળ નથી જ્યારે આવું કીધું કીધું એટલે ભગતે ઓલા ભગતને એમ કે સંતો નહીં આવી શકે હવે ખરેખર ભગતે તો કોની સલાહ લઈને સંતોની સલાહ લઈને કીધું તું એમને જાતે જ કીધું નહોતું પણ ઓલો હામેવાળો ભગત હતો એ ભગત સીધો જ હવાર પડ્યું આવ્યા અને પૂજા હજુ તો હું હંકેલું મને કે તમે બધું જ કરો એક ખાલી એને છોડી દો કે તમે એક શિકાગોની અંદર એ એક ભગતને છોડી દો એટલે જો પછી કેવું થાય છે પણ મેં કીધું શું થયું શું કારણ તો કે આવી રીતે કે મારે ત્યાં પદ્રમની આવવાનું હોય ત્યારે જ એ બધું આવું કરે મેં કીધું ભાઈ યોગેશ ભગત કેવા ભગત છે તને ખબર છે તું સત્સંગમાં બે વરસથી આવ્યો એને સત્સંગમાં કેટલા વર્ષો થયા એની કેવી હમજણ છે એ તને ખબર છે હવે એને ખબર છે સ્વામી નતું અનુકૂળ એમ નથી ખબર ને પણ એને તરત શું આર્ગ્યુમેન્ટ કર્યો એ લાખ ડોલર કમાય છે તો હું કમાઉં છું કે આવું એને આર્ગ્યુમેન્ટ કર્યો તિલક ચાંદલાવાળો પૂજાવાળો બધું જ હતું આજે ઉડી ગયું પંખી નથી કહેવાનો અર્થ એ છે કે મનુષ્ય ભાવ આવે તમે જેની ભેગા રહો છો એમાં મનુષ્ય ભાવ આવે અહીં કે છે ગ્રહસ્થને જ્યારે ત્યાગીના દર્શન થયા ત્યારે છ મહિને સમાસ રે સમાસ રે તમારે તો કેટલું સારું રોજ દર્શન થાય ખરેખર મહિમાવાળા કેટલા ભક્તો કહેવાય આજે વલ્લભ બાપા અહીંથી પૂજે સુરત વલ્લભ સ્વામી જતા હતા આઠ કલાક ડ્રાઈવ કરી વેસ્ટ વર્જિનિયાથી આવ્યા અહીં ખાલી કલાક બે કલાક કે ત્રણ કલાકનો પ્રોગ્રામ એટલું બપોર પહોંચી ગયા હતા ચાર વાગે અત્યારથી રોકયા અને હાડા હાથે પાછા અને બીજા દિવસ સવારે ચાર પાંચ વાગે ઘેર પહોંચ્યા આ દિવ્ય ભાવ વિના તો નાશ થાય થાય ના થાય કેટલા એવા છે ઇલિનોઇસમાં નૈતિક ભય છે આ વખતે અમે પહેલી જ વખત અત્યાર સુધી સંતોની કથા વાર્તા સાંભળતા હશે આમ સુર સ્વામી સાથે ફોનમાં ભેગા થતા હશે પણ આ વખતે પહેલીવાર સંતોન સંતોને જવાનું થયું ગુરુજી અમે બધા સાથે જ ગયા હતા ઘેર ગયા થાડ ગોઠવેલો ધારના પારના હતા ગુરુજીને એ દિવસ પારના હતા ત્યાં સંતો થાળ કરવા અમે ગયા બે ત્રણ સંતો ઘરે ગયા એટલે આખા ઘરમાં કાર્પેટ રસોડાથી માંડીને ઠેક લિવિંગ રૂમ ત્યાંથી માંડીને ઠેક બાથરૂમ બધે કાર્પેટ અને એક હરખી જ કાર્પેટ હવે જે ભક્તો આપડી ભેગા રોજ રહેતા હોય એને ખબર હોય કે કાર્પેટ બધી ટચ થતી હોય તો સંતો ત્યાં થાળ ના કરે રસોડાની અંદર મારે ફ્લોરિંગ અવશ્ય જોઈએ હવે એ ભગતને તો ખબર નહોતી એને ત્યાં પહેલીવાર જવાનું હતું સુરત સ્વામીએ ગોઠવી સ્વામીને ખબર નહોતી કે ભાઈ એને ઘેર આવી પરિસ્થિતિ હશે અને અમે કોઈને ત્યાં થાળ ગોઠવીએ તો અત્યારે એવું તો પૂછે જ નહીં કે તમારા અને કોઈને તમે પૂછો કે તમારા ઘરમાં કાર્પેટ ક્યાં સુધી છે તો ઓલા કે સ્વામી તમે થાળ કરવા આવવાનો છે કે ઘરનું ઇન્ટરવ્યૂ લો છો એમ જ પૂછે ને પહેલાં છે ને આજથી વર્ષો પહેલાં એવું પૂછે ને કે ભગત કે થાળ કરવા હમણાં જ અમારે લંડનની અંદર એકવાર એવું થયું એક એરિયામાં રોકાવાનું થયું થાળ કરવા જવાનું થાળ કરવા જવાનું ને એની અંદર જેને ત્યાં અમારે રોકાવાનું થયું ને એને ત્યાં થાળ થાય એવો નહોતો શ્રીજી સ્વામી ઊન રણછોડ ભગત હતા ભગતને ખબર છે અને એ ભાઈને ત્યાં અમે રોકાયા હતા ને એ એ એના સંબંધી આપણા સત્સંગ એટલે કે સ્વામી આને સત્સંગ કરાવવા જાવ એટલે બહુ દૂર હતા એટલે રાત રોકાવવું પડે એવું હતું અમારે બધાને ધારણા પારના ચાલતા હતા પારનાનો દિવસ આવ્યો ધારણું તો નીકળી ગયું પણ બીજે દિવસ એને ત્યાં તો ફ્રૂટેય જમાય એવું નહોતું કહેવાનો અર્થ એના ઘરમાં દારૂ આવતો હશે મીટ આવતું હશે સુધારવા માટે એક વાર જવું પણ પડે અમે હવે એ એરિયા હાવ નવો એ દિવસ પારના અને જે હરિભક્તોના ઘર હતા એ અમે જ્યાં રહેતા હતા ત્યાંથી પાંચ છ કલાક દૂર અમે જે અમારો ઉતારો કહેવાય મૂળ ઉતારો એ હેરો પછી તો મેં આખી ડાયરી આમ કાઢી એ એરિયાના જેટલા સત્સંગીના અંદર આમ એડ્રેસો હતા એ ફોન કરું પૂછું ભગત ઘર ચોખ્ખું છે થાળ કરવો એટલે એ કે સ્વામી ઘર ચોખ્ખું જોઈએ ને આવા પ્રશ્ન પૂછવાનો હોય હરિભગતના ના ઘર કેવાય પણ ભગત કઈ ઘરમાં ઈંડા કેવું એ તો સ્વામી આવે છે કે ઓકે સારું જય સ્વામી હે ભગત પચીસ ઘેર ફોન કર્યા ત્યારે એક ઘર મળ્યું ઠાકોરજી જમાડવા એક ઘર અને એ અમારે શ્રીજી સ્વામીના મુખેથી એ પરચો સાંભળજો અમે થાળ કેવો કર્યો ને હું થયું એનું વર્ણન શ્રી સ્વામી યથાર્થ કરશે સાંજે પાંચ વાગે થાળી ભેગા થયા પારણાના દિવસે નૈતિક બહેન ત્યાં અમે ગયા કાર્પેટ આખી હતી એટલે ભગતને અમને મુંઝારો થયો અમારો ઉતારાથી બે કલાક દૂર ભગતનું ઘર ત્યાં પારણાનો દિવસ ગુરુજી ત્યાં આવવાના છે અને સંતોના પારણા ત્યાં જમવાના છે એના ઘરવાળા બે દિવસથી જળ પીના જળ પીધાવીના રહ્યા છે ગુરુજીના દર્શન થાય પછી પાણી પીવું આવો એ નિયમ લઈને બેઠા છે આવે પહેલી વાર આ હરિભગતને ઘેર જવાનું થાય બહુ ભાવનાવાળા છે બહુ ભાવનાવાળા કારણ કે આમાં કીધું ને ગ્રહસ્થને છ મહિને સાધુના દર્શન થાય એને ત્યાં પહેલી વખત સાધુ જાય છે એમાં એક ગુરુજી આવે છે પોતે આનંદ તો હોય હવે અમે બધાય મુજાયા સાધુ કે સારું આ કાર્પેટ છે થાળ કરવો કેમ સુરત સ્વામીને મેં ફોન કર્યો કે આવું છે મને તો પછી સ્વામી આપણે કઈક રસ્તો કરો શું કરીશું મેં કીધું આમાં તો થાળ થાય જ નહીં આપણા નિયમ પ્રમાણે તો કે બહાર ક્યાંય થાય એટલે બહાર બધે નળ ગોત્યા પણ નળ કઈ બહાર દેખાયો નહીં એવો ચૂલો કંઈ એવો હતો નહીં તાત્કાલિક એ હરીબ ભગત અમને જોયા કરે કે આ સંતો આમ તેમ કેમ થયા કરે છે પણ પૂછે નહીં કશું પછી થોડી વાર થઈ એટલે મેં કીધું નૈતિકભાઈ એક પ્રશ્ન છે અમે જો સંતો સંતો હોત તો અમે ગમે તે કંઈક કરી દેત કે ફ્રૂટ ફરાળ મેં કીધું એક પ્રશ્ન છે ભગત મને કે શું સ્વામી મેં કીધું ભગત આવો પ્રશ્ન છે અને કાં તો આ કાર્પેટ આપણે કાપવી પડશે કે નીચે લાકડાનું ફ્લોર આવી જાય કાં તો મેં કીધું થાળ અમે નહીં કરી શકીએ અત્યારે અહીં ફ્રૂટને ફરાળ એવું કરી દઈએ અને પછી અમે સીધું લઈ જઈએ ઉતારે જઈને થાળ કરીએ ચાલે ના ના સ્વામી કે કાર્પેટ આખી કાઢ નાખો કે તમારે જેટલી જરૂર હોય આખી તમે કહો તો આખી કાર્પેટ અનિકેત ભગત જ્યોર્જિયાવાળા હતા કટર લઈને મંડી આ એને આખી રસોડાની કાર્પેટ આમ કાપીને વાળી દીધી પછી મેં બે ત્રણ વખત કીધું ભગત મેં કીધું અમે આવ્યા ના તમને ખબર નહોતી ને અમારી ભૂલ થઈ ગયા સ્વામી રડી પડ્યા ભૂલ નહીં કે અમારે ઘેર અમારા ભાગ ક્યારે હોય ગુરુજી અમારે ત્યાં જમે કે આ કાર્પેટ તો કાલ બીજી આવશે કે કાર્પેટના થઈને ખર્ચા કેટલા થવાના છે પણ એ ક્યારે ગ્રહસ્થને છ મહિને સાધુના દર્શન થાય તો એ સમાસ રે સમાસ રે એટલે બળ રે હિંમત રહે ભગવાન ભજવા માટેની હિંમત રહે ગ્રહસને એટલે મહારાજ ગ્રહસને સારો કે છે અહીં મહારાજ એવા જ ગ્રહસ્થને સારો કે છે આના પરથી અર્થ એ આવે કે એવા જ ગ્રહસ્થને સારો કે છે કે જે ગ્રહસ્થ સાધુ સાથે હેત છે જે ગ્રહસ્થને સાધુ સાથે એટેચમેન્ટ છે જે ગ્રહસ્તે પોતાના કાંડા સાધુને સોંપેલા છે એવા જ ગ્રહસ્થને શ્રેષ્ઠ કે છે એવા ગ્રહસ્થને શ્રેષ્ઠ કહેતા નથી જેને સાધુમાં ભગવાન દેખાતા નથી જેને સાધુ જેવું તત્વ પૃથ્વી પર સ્વીકારતા નથી એવા ગ્રહસ્થને શ્રીજી મહારાજ શ્રેષ્ઠ કહેતા નથી એવા ગ્રહસ્થને કે ખરેખર વાલા ભક્તો તમારી માટે જો કલ્યાણ માટે સહેલામાં સહેલું સાધન હોય ને તો સાધુ તમારી માટે સહેલામાં સહેલું સાધન અમારી માટે અખંડ વૃત્તિ આ બધા શબ્દો જે લખ્યા છે તમારી માટે છે એકાંતિક થવા માટે છે પરંતુ કાર્યાનીના સાતમા મુજબ કારિયાનીનું સાતમું તમે વાંચશો બેસતા વર્ષને દિવસ શ્રીજી મહારાજે બહુ અઘરી વાત કરી છે બેસતા વર્ષનું વચનામૃત છે એ દિવસે મહારાજ એવું કે છે કે અખંડ વૃત્તિ રાખવી એ બહુ કઠણ છે અખંડ વૃત્તિની વાતો કરીએ એટલે ગ્રહસ્તે જે હરિભક્તો બેઠા હતા ને એ કે મહારાજ એવી અખંડ વૃત્તિ નહીં રહે તેના શા અહેવાલ થશે જેને અખંડ વૃત્તિ મહારાજ તમારા સ્વરૂપમાં નહીં રહે મહારાજના શબ્દો વાંચું બહુ સરસ મહારાજ બોલ્યા છે એમાં અખંડ વૃત્તિ મહારાજ કે ગ્રહસ્થ આશ્રમ વાળાને પણ અખંડ વૃત્તિ રાખવી એવી વાત કરી પછી એવી રીતે શ્રીજી મહારાજ ની વાત સાંભળીને જે સર્વે સભામાં બેઠા હતા એમને હાથ જોડીને પૂછ્યું એ મહારાજ જે ગ્રહસને એવી રીતે ન વર્તાય તેના સાલ થશે તરત જ પૂછી લીધું ત્યારે પછી શ્રીજી મહારાજ બોલ્યા જે એ તો જે ભગવાન વિના અન્ય પદાર્થમાંથી વાસના માત્ર ટાળીને ભગવાનમાં અખંડ વૃત્તિ રાખે તેની વાત કઈ છે એવો બળીઓ ન હોય તેને તો સત્સંગની ધર્મ મર્યાદામાં રહેવું અને સંત ને ભગવાન તેનો જે પોતાને આશરો છે તેનું બળ રાખવું જોયું છ મહિને સાધુનો જેને રે રે તે તો જેને એવા સાધુનો આશરો થયો જે સાધુને ભગવાન સાથે સંબંધ છે શ્રીજી મહારાજ કે છે એવા વ્યક્તિએ ક્યારેય પણ સંશય ના કરવો મારું કલ્યાણ થશે કે નહીં થાય શ્રીજી મહારાજે લોયાની અંદર લાકડાની ભેગા આર નાખીને કીધું આ આર લાકડાથી તરે છે એમ એવા સાધુ ભેગા જેને હેત છે એનો નિવાસ એ સાધુ જ્યાં જવાના ત્યાં જ થવાનો ગૃહસ્થ માટે બહુ મોટો બેનિફિટ છે ત્યાગી માટે પણ હમણાં મહારાજ આગળ એમ જ કહેશે આગળ ચાલશે ત્યારે કે મોટા પુરુષની અંદર હેત છે તો જે મોટા પુરુષને પ્રાપ્તિ થવાની એ જ એની ભેગા પડ્યો છે ને થવાની મુખ્ય વાત છે અહો અહો ભાવની છ મહિને દર્શન થાય અહોહો ભાવની સદગુરુ ગુનાતીતાનંદ સ્વામી બીમાર છે બીમાર થયા જ સ્વામી બીમાર થયા સ્વામી પથારી છે એની અંદર રઘુવીરજી મહારાજ વરતાલ થી આવ્યા વરતાલથી આવ્યા મહારાજશ્રી આવ્યા સંતો બધાય બેઠા છે જુનાગઢ દેશના આજુબાજુના ગામડાના તમામ હરિભક્તો ત્યાં સ્વામી પાસે બેઠા છે દર્શને આવેલા છે એમાં એક આજુબાજુના ગામડાનો આહિર ભગત આહિર લોકો જાડા આમ જાડી બુદ્ધિના બોલે એવું સમજ્યા પગના ચરણના કે સ્વામી તારો ટાંટ્યો લાય એવું જ કે તારો પગ લાય તારો જ કે તું જ કે તમે બોલતાય ના આવડે એવા જાડી ભાષા એવાય જાડી ભાષા અહીં નહીં અહીંના છોકરા જુઓ ને તમારું પેલું તું તું કે ને એટલે એ એવું જ કેશો સ્વામી તું ક્યાં ગયો હતો અહીં છોકરાઓ નાના હોય ને કેટલી જગ્યા અમે જઈએ તો કે સ્વામી તું ક્યાં ગયો તો એવું તું માળા કેમ નથી કરતો આવું પૂછે કારણ કે એને ખબર જ ન હોય કે તું નો પ્રયોગ ક્યાં થાય અહીં તો યુઝ વપરાય તું માં તમે માં બે માં યુઝ વપરાય એટલે આહિર એને સ્વામીના માંદગીના સમાચાર સાંભળ્યા સ્વામીને ખબર લઈ પોતાને ગામ ગયો ગામ ગયો એટલે પોતાના ગામડાની અંદર આજુબાજુના હરિભક્તો હતા એને પોતાના ઘેર જઈને પોતાની બાઈને કીધું એટલે સ્ત્રીને કીધું કે સ્વામી બીમાર છે સ્વામી કદાચ સમાચાર અંદર સમાચાર બધા થવા લાગ્યા એક પરિવાર એ સ્ત્રીને પણ ખબર પડી કે સ્વામી બીમાર છે એટલે શોકાતુર થઈ ગઈ એ બાઈ કે ઓહો અમે વિચાર્યું હતું કે અમારા નેહમાં સ્વામી આવશે અને સ્વામી તો હવે પથારીવશ થઈ ગયા અને સ્વામીએ ધામમાં જવાની તૈયારી કરી લીધી સ્વામી અમારે ત્યાં નહીં પધારે હવે સ્વામીના દર્શન અમને નહીં થાય હવે સ્વામીની વાતો અમને નહીં મળે સદગુરુ ગુનાદિત્યાનંદ સ્વામીની વાતો એને આપણે એવું કહીએ કે સ્વામી સ્વામીએ આવા આહિરો જાડી ભાષા આવી જાડી ભાષાવાળા જાડી બુદ્ધિવાળાનું આત્યંતિક કલ્યાણ કેમ થાય એ સ્વામીએ શીખવાડ્યું સદગુરુ ગુનાદિત્યાનંદ સ્વામીની વાતોમાં જોર છે સ્વામીની વાતોની અંદર એવી તાકાત છે કે અભન લોકો પણ જુનાગઢની અંદર એમ કે સ્વામિનારાયણ સર્વોપરી એમ કે જુનાગઢની અંદર એક એવી એવી એક છાપ પડી ગઈ મહારાજ વિશેની વાત આવે તો ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી એ સદ્ગુરુ ગુણાતાન સ્વામીનો પ્રતાપ છે ઓલો ઓલી બાય હતી ને બહુ શોકાતુર થઈ ગઈ એટલે રસોઈ બનાવવામાં થોડી લેટ પડી એનો ધની ખેતરે હતો ને આ ખેતી ખેતરે ભાત લઈને બાઈઓ જાય બપોરે ટિફિન લઈને આ લેટ પડી એટલે પેલો ત્યાં ભૂખ્યો થયેલો વાટ જોયો હજુ આવી નહીં હજુ આવી નહીં હજુ આવી નહીં એમાં સ્ત્રી પહોંચી એટલે કે બહુ મોડું કર્યું તે મને કેટલી ભૂખ લાગી છે આહિરની સ્ત્રી કે બધી વાત જવા દો સ્વામી બીમાર થયા છે સદગુરુ બીમાર થયા છે સ્વામી બીમાર થયો છે અને સ્વામી ધામમાં જવાનું કે છે આટલું જ પેલા આહિરે સાંભળ્યું ને એની ભૂખ હતી એ જતી રહી ઘઉંની વાડીમાં એ પાણી વાળતો હતો હાથ હતા ને કાદવવાળા પગ હતા ત્યાંથી સીધી ડોટ કાઢી કે હવે તો મારે જુનેગઢ જવું જોશે જુનેગઢ ગયા સ્વામી હુતા છે રઘુવીરજી મહારાજ ખુરશી પર બેઠા છે આજુબાજુમાં સંતો છે ભક્તો બેઠા છે અને આ સીધો કાદવવાળા હાથ લઈને આવ્યો અને સ્વામીને શું કહે છે ખબર છે સ્વામીને કે એ સ્વામી એ સ્વામી તમને કેમ છે પગ લાવીને હા સ્વામી તો આ મૂર્છા અવસ્થામાં હોય એવા હતા પગ હલાવીને કે સ્વામી તમને કેમ છે પગ લાવ્યા એટલે સ્વામી કે ભગત મને સારું છે મને સારું છે સ્વામીએ કીધું તમે ક્યાંથી આવો છો ભગત કે સ્વામી હું તો વાડીએથી આવું છું સીધો વાડીએથી આવ્યો છું સ્વામી કે કાદવવાળા હાથ છે રઘુવીરજી મહારાજ તો જોઈ જ રહ્યા કારણ કે રઘુવીરજી મહારાજને એ પગે ના લાગ્યો હોય તો આચાર્ય કોણ છે જાણતો નહોતો આચાર્યને ઓળખતો નહોતો સંપ્રદાયમાં આચાર્ય શું છે આહિરને નહોતી ખબર એ તો ફક્ત ગુણાદિત સ્વામીને ઓળખતો તો સ્વામી તારે કેમ છે સ્વામી કે મારે બહુ સારું છે પછી સ્વામીએ પૂછ્યું કે ભૂખ્યા છો તમે ભૂખ્યા છો ખાવું છે કઈ ત્યારે કે સ્વામી તું કેતો ખાવ ને તું કેતો જાવ સ્વામીને કે તું કેતો ખાવ અને તું કેતો જાવ પણ સ્વામી તું જતો નથી રહેવાનો ને કે સ્વામીને કે તું જતો નથી રહેવાનો ને સ્વામી કે ભગત હું ક્યાંય જવાનું નથી રઘુવીરજી મારા તો જોઈ રહ્યા કે આ બોલવા વાળો કેવો બીજા સંતો હતા એ સંતો બહારથી આવેલા એ વિચારે સ્વામી સ્વામી એની ઉપર આટલું બધું સ્વામીને હેત કે સ્વામી ક્યારના કશું બોલતા જ નહોતા પણ સ્વામી એને જોયો તો સ્વામી તરત બોલ્યા કે ભગત જમશો તમે તો કે સ્વામી તું કે તો ખાવ તું કહેતો જાવ ત્યારે સ્વામી કે જમીને પછી જજો પણ સ્વામી તું જતો નથી રહેવાનો ને સ્વામીને કહે સ્વામી કે હું નથી જવાનો અને જતો રહીશ તો આવીશ પાછો સ્વામી કે હું જતો રહીશ તો પાછો આવીશ સ્વામીના પગ પકડીને એક આહિર જ્ઞાતિનો જાડી ભાષા એને પંચ વિષયની શું ખબર પડે જેને કેવી રીતે સાધુ સાથે બોલવું એ નથી ખબર એને શબ્દ સ્પર્શ બંધન કરે છે રૂપને આમ જીતવું આમ આમ જીતવો ના એના હૃદયમાં એક જ હતું આ સાધુ છે ભગવાન છે આ સાધુ છે એ ભગવાન છે ગ્રહસ કલ્યાણ ભગવાનના મોટા પુરુષની અંદર એને ભગવાનના દર્શન થયા સ્વામી કે આ બોલે છે એ કોઈ સામાન્ય નથી બોલતા ભગવાન બોલે છે એવા સાધુ જ્યારે જોવે છે ત્યારે એમ વિચારે આ તો ભગવાન જોવે છે એવા સાધુ જ્યારે આજ્ઞા કરે ત્યારે એમ વિચારે આ તો મને ભગવાને આજ્ઞા કરી એવા સાધુની સેવા મળે ત્યારે એમ વિચારે આ તો મને ભગવાનની સેવા મળી આવો જો ગ્રહસ્થ ભાવ રહે ને તો ગ્રહસ્થ આશ્રમમાં ગ્રહસ્થ નિર્ભય રહેવું આમે સાચું પાત્ર હોવું જોઈએ એ વાત હું ચોક્કસ કહીશ કે ભગવતપનાની ભાવના માટે સામે એટલું જ ઊંચું એટલું જ શ્રેષ્ઠ શ્રીજી મહારાજનું સાંગો પાંગ જેમાં નિવાસ છે શ્રીજી મહારાજ જેના રોમે રોમે રમે છે શ્રીજી મહારાજની મૂર્તિરૂપી સમુદ્ર સમુદ્ર જેના અંગો અંગમાં નિવાસ કરીને વસીને રહ્યા છે અને જે શ્રીજી મહારાજના રોમે રોમે રમે છે એવો જે કોઈ ઓલ્યો પુરુષ એમાં કોઈ પણ ગ્રહસ્થે ભગવતપનાની બુદ્ધિ બાંધેલી હશે એ ગ્રહસ્થ ચાહે એને વિષયવાસના તૂટી હશે કે નહીં તૂટી હોય એને જગતમાં પ્રીતિ તૂટી હશે કે નહીં તૂટી હોય વચનામૃતના મત મત પ્રમાણે સારંગપુરના દસમા પ્રમાણે વરતાલના પાંચમા પ્રમાણે એને ભગવાનના મોટા સાધુ કોઈ પણ રીતે શુદ્ધ કરશે કોઈ પણ રીતે શુદ્ધ કરશે એને રોગ આપીને કરશે ક્યાંક બદ્રિકાશ્રમમાં મૂકીને કરશે પણ પ્રાપ્તિ એને એવી કરાવશે કે જે પ્રાપ્તિ પોતાને થઈ છે એવી જ પ્રાપ્તિ એને કરાવશે માટે તો બસ આજ ગ્રહસ્થ છે તેને છ મહિને સંતના દર્શન થાય તો પણ સમાસ રહે બળ રહે આજે જ પૂનાના જીગ્નેશ ભગત છે હું ઘણી વખત છે ને આમ છોટો દોર મૂકું મારો એવો સ્વભાવ છે હું છોટો દોર મૂકું અને છોટો દોર મૂકી અને ક્યારેક ક્યારેક મને એમાંથી કંઈક મળે ક્યારેક હું કંઈક શીખું પણ ખરો કોઈ પાસેથી એવું પણ થાય કોઈ સાથે વાત કરું તો આજ આજે જ જિગ્નેશ ભગત સાથે વાત થઈ બપોરે એના અઢી વાગે ફોન આવ્યો પુનાથી મેં કીધું ભગત હજુ જાગો છો મને કે સ્વામી આજે એકાદશી હતી બહાર જવાનું થયું ચેષ્ટા બાકી હતી ને એટલે ઘરવાળાને અમે બે અત્યારે ચેષ્ટા કરીએ છે તમે વિચારો રાત્રે ઇન્ડિયાના એક વાગે ચેષ્ટા બાકી છે આજે કે કોઈ મિત્રને ત્યાં જવાનું થયું ચેષ્ટા બાકી હતી એટલે હું મારા ઘરવાળા અત્યારે ચેષ્ટા કરીએ છીએ ઘણા સમયથી તમારા સાથે વાત નહોતી કરી એટલે ફોન કર્યો આવા ગ્રહ સ્તરી ભક્ત ગુરુજીની કૃપાથી આ લોયાધામ પરિવારમાં છે પ્રેરણા મળે કે ચેષ્ટા વિના જેને ચાલતું નથી યજ્ઞેશ ભગત રાત્રે એક વાગે ચેષ્ટા કરે વિચારો એને અક્ષરના વાસીવાળું ચાલતું હતું મેં કીધું ભક્ત ચિંતામણીના પાઠ કરો છો ભગત રાત્રે મને કે ના શો ચેષ્ટા પૂરી થવા આવી પહેલાં તમને રીંગ કરી હતી વંદુના પદ બોલતા પહેલાં એટલે ત્યારે આપણી છાતી ગદગદ ખીલી જાય કે આવા ભક્તો છે એ જ આપણું સૌભાગ્ય છે એવું નથી કે ફક્ત હરિભક્તોનું નસીબ છે સાધુને પણ સારા ધર્મ નિયમવાળા ભજન ભક્તિવાળા હરિભક્તો મળે ને એ સાધુનું ગૌરવ છે એ અમારી મૂડી છે એ મૂડી છે આજે ગુરુજી પાસે સાધુઓ સારા છે એ ગુરુજી કહે છે કે મારી મૂડી છે એ મારી સંપત્તિ છે એમ સંતો માટે ગુરુજી જેવા મોટા પુરુષ માટે સારા હરિભક્તોનો એક સમુદાય સારા હરિભક્તો જેને ધર્મ નિયમ આવી ચેષ્ટા વિના ન ચાલે જેમ હરિભગતને સાધુનો કેફ વર્તે ને કે આવા સાધુ છે અમારા છે આવા સાધુ છે એના અમે છીએ એમ સાધુને પણ કેફ વર્તે કે આવા હરિભક્તો છે ને એ અમારા છે એ અમારી પાસે રહ્યા છે એ આવું એ આવી રીતે આવા ધર્મ નિયમ પાડે છે હું ઘણીક વખત કહું છું કે ભગવાનની પાછળ રડેવા એવા હોય ઠાકોરજીની પાછળ રડેવા એવા હજારો હોય પણ જેની પાછળ એ રડે ને જેની પાછળ એ રડે ને ઠાકોરજી મને મળ્યા ક્યાં અમે ક્યાં આપ જીવન જાણો છો તમે આવડા મોટા અને હું હાવ પામર એવી રીતે ભગવાનની પાછળ રડે છે ભક્ત સારો પ્રેમી શ્રેષ્ઠ અને જ્ઞાની જ છે પણ જેને પાછળ ભગવાન રડે કે ઓહો તું મને મળી ગયો આટલી આખી પૃથ્વી ઉપર તારા જેવો ભગત મને મળી ગયો આવું મહારાજને જ્યારે થાય ને ત્યારે જીવન જીવવાની કંઈક જુદી જ મજા આવે અને એ જીવન શૈલીની કોઈક એવા વળાંક ઉપર જ એવો પોઈન્ટ આવતો હોય છે કે જેમાં પુરુષોત્તમને આપણો કેફ ચડે આપણને પુરુષોત્તમના કેફ છે એમ પુરુષોત્તમને આપણો કેફ ચડે આપણને ગુરુજી જેવા મોટા પુરુષના કેફ છે પણ એ મોટા પુરુષને આપણા કેફ ચડે એને કોઈ કેફની જરૂર નથી મહારાજને મોટા પુરુષો અનઅપેક્ષિત છે એને કોઈ પાસેથી કાંઈ જોઈતું નથી એને કોઈના કેફની જરૂર નથી કોઈની શક્તિની જરૂર નથી કોઈની તાકાતની જરૂર નથી કોઈના રાજીપાણી પણ એને જરૂર નથી એ તો અનઅપેક્ષિત પાત્રો છે કારણ કે એની પાસે એટલું છે કે બીજા પાસે એટલું છે જ નહીં છતાંય પણ એની કરુણાથી એની દયાથી એને કેફ વર્તે મહારાજને મુક્તાનંદો કેફ વર્તતો મહારાજને લાડુબા જીવબાનો પાવર એનો બોલો નિષ્કુળાનંદ સ્વામીનો કેફ મહારાજને વર્તે મહારાજે કીધું સ્વામી મોઢું ખોલો મોઢામાં પ્રસાદી દેવી છે તો સ્વામીએ શું કીધું મહારાજ મુઠ્ઠી ખોલો મુઠ્ઠી ખોલો અરે સ્વામી લો મોઢામ સીધી પ્રસાદી મહારાજ મુઠ્ઠી ખોલો મુઠ્ઠી ખોલો હું આખો પ્રસાદીનો છું મહારાજે મુઠ્ઠી ખોલી રાણી સિક્કો નીકળ્યો અને ત્યારે સ્વામી કે આની પર વિષ્ઠા કરાવી આ મોઢામ નાખી દે તમે મહારાજ એક પ્રકરણ ફેરવ્યું હતું સાધુઓને રાણી સિક્કા મૂકીને ઉપર વિષ્ટા કરાવી હતી ખાડાની અંદર રાણી સિક્કો મૂક્યો એની ઉપર વિષ્ઠા કે આ ધણ છે ને તમારા માટે વિષ્ઠા જેવું છે આવું કીધેલું અને આવું પ્રકરણ કરેલું સ્વામી કે આ વિષ્ટા મોઢામ નાખત અને ત્યારે શ્રીજી મહારાજને કયો કેફ સ્વામીની કોરનો વર્ત્યો મહારાજ કે વાહ નિષ્કુળાનંદ વાહ આ નિષ્કુળાનંદ જેવા અમારા ડગાવ્યા નથી ડગતા કાળ કર્મને માયાને ડગાવ્યા કેમ ડગે આને શ્રીજી મહારાજને આપણો કેફ ચડ્યો કહેવાય આવો કેફ જ્યારે મહારાજ અને સાધુને ચડે આપણો આવો કેફ આવો પાવર ત્યારે સમજવું કે ખરેખર આવે મારું આત્યંતિક કલ્યાણ પાકું થઈ ગયું આવે મારે આવે હું કદાચ કોઈ સાધન નહીં કરું તો મારું પૂરું થઈ ગયું આ મામા કેવો મહિમા આ હું કહું ને રોજ ભેગા રહેવું અને મહિમા રાખવો અઘરો છે રોજ હવાર થાય સાત ને વીસ કે સાત ને પચીસ થઈ એટલે મામા ને એમના ઘેરથી બે આવી જ છે કદાચ ઘરેથી ક્યારેક કોક કારણોસર ના હોય પણ મામા તો હોય જ રાતે અગિયાર વાગે જાય બાર વાગે જાય રોજ અઘરું છે ને હરીશભાઈ આ સ્નો હોય સ્લીપરી હોય અને મામાને તો દેખાય કેટલું સરસ કેટલું સરસ દેખાય બરાબર એની અંદર આવવાનું એની અંદર આવવાનો એને એવો વિચાર ના આવે કે મને કદાચ આ સ્લીપરી છે એની અંદર શું થશે કેમ થશે દેખાતું નહીં દેખાતું કેવું થશે કશું જ નહીં પહોંચી જ જવાનું રોજનું અઘરું છે આ સિદ્ધ રોજ પહોંચી જવું એ કઠણ છે કોઈક એના હૃદયમાં કોઈ એવું સ્પંદન પડેલું છે કોઈક એવો ભાવ પડેલો છે તો જ એ રોજ ખેંચાઈને આવે નહી તો એમ થાય કે કથા તો ઓનલાઈને એ સાંભળી જ લઈએ છે બરાબર આ વીકડેઝમાં ડેઝમાં સોમ મંગળ બુદ્ધ ગુરુ શુક્ર અને શનિ બરાબર આપણે કીધું કોઈ પાંચ છ દિવસમાં એક 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 આવો પણ વરી પાછા કહીએ ત્યાર પાછું શરૂ થઈ જાય પાછી થોડી વાર થાય ને પાછું ઉડી જાય ધુમ્મસ ઉડે ને પેલું ઝાકળ ઉડે એમ ઉડી જાય પાછું પાછું થોડી વાર પાછા બે ટકોરીએ આવજો પાછું આવે પાછા એમાં પાછા ગેર કથા વાતા સાંભળ્યા વિના તો રહી જ ના શકે એ ગેર પાછા વેબસાઇટ પર તો સાંભળે જ કથા સાધુના સમાગમ વિના ના રહી શકે પણ એમ થાય કે હવે ઘેર બેઠા સાંભળાવાની જ છે એટલે વીક ડેઝની અંદર પછી પાછું આવે ના આવે એવું થાય પણ એ મહિમાથી થાય મહિમા હોય દર્શન એ જિગ્નેશભાઈને વાત કહું તમને આજે આ શબ્દ મને તો કંઈક ખબર નહોતો આ સેટિંગ થઈ જશે મેં જીગ્નેશભાઈ એવું કીધું કે સુવરત સ્વામી તમને લોયા ભેગા થઈ ગયા નહીં એ કે હું સાકો સોમાં ગયો તો મેં કીધું ભેગા થઈ ગયા ને ત્યાં મળી ગયા ને સ્વામી જીગ્નેશભાઈ એમ કીધું મેં કીધું કે મળી ગયા કે ભેગા થઈ ગયા બરાબર પણ એને જે મને વળતો ઉત્તર આપ્યો ને મને મગજમાં ફિટ થઈ ગયો સરસ કારણ કે મારો સ્વભાવ છે કે હું કોઈની અંદર કોઈ પણ પ્રકારનો સામાન્ય ભાષામાં પણ કોઈ દિવ્યતાના દર્શન કરું ને તો મને સ્મૃતિ રહે જ છે આમ કશું યાદ ના રે અહીં કથા કરવા શું આવ્યો હોય ને શું કરીને આવ્યો છે મને ખબર હોય કદાચ કરીને આવ્યો હોય કે આ દ્રષ્ટાંત કેવું છે ને કહેવાય મારું પદ્ધતિસરનું કામ ઓછું છે રફ કામ છે પણ એ જિજ્ઞેશ ભગતે મને હામાં એવો જવાબ આપ્યો કે સ્વામી એટલે મેં કીધું સુરત સ્વામી ભેગા થઈ ગયા મળ્યા છે પણ કે સ્વામીના દર્શન થયા શું શબ્દ વાપરે એને સ્વામીના મને લોયામાં દર્શન થયા પછી સ્વામી ત્યાં ગુરુજીના મને દર્શન થયા હતા પછી અમે કંડારી ગયા ત્યાં પણ ફરીથી પાછા ગુરુજીના સ્વામીના બધા સંતોના દર્શન થયા પછી ત્યાં પાછા સ્વામી પાસે બેઠા વાતો સાંભળી અને છેલ્લે સ્વામી બધા દર્શન કરીને પછી અમે રાત્રે નીકળ્યા જોયું કેટલાક તો એમ કે ઘણી વખત ભાષાનો સવાલ હોય ઘણા કે હું આવીશ ને તો ઊભો ઊભો ઉભો ઊભો આવી જઈશ ને તમને ત્યાં મળતો જઈશ જોતો જઈશ સમજાયું તમને જોતો જઈશ મળતો જઈશ આવી પણ ભાવના હોય એવો કોઈનો પણ ભાષા ભાષા એવી હોય પણ મેં કીધું મળ્યા એને મને કીધું મને સ્વામીના દર્શન થયા જોયું છ મહિને દર્શન થાય તો એ સમાસ રહે મને પછી આ આ લાઈન વાંચી હતી ને આજે બરાબર ફિટ થઈ ગયું મગજમાં કે મેં એને કીધું ભેગા થયા મળ્યા પણ એને દર્શન શબ્દ એક દિવ્યતા વાચક છે ભેગા તો તમે ગેધરિંગ તો તમે પાર્ટીમાં થતા હો કુટુંબ પરિવાર ભેગા થવાય ને ગેધરિંગ કહેવાય ક્યાં કોઈ દર્શન કરે પિનાક ભગત લગ્નની અંદર બધા દર્શન કરે એ તો ગેધરિંગ મળવાનું હોય એકાબીજાને કે ભેગા થયા હતા ક્યાં લગ્ન ભેગા થયા હતા તો સ્વામી ક્યાં ભેગા થયા હતા કે મંદિરમાં તો બે હરખું જ થયું સ્વામીના દર્શન સાધુના દર્શન થાય આમાં કે છે ગ્રહસ્થ છે એને છ મહિને કારણ શા માટે દર્શન અરે સાધુના દર્શન નહીં હરિભગત ના પણ દર્શન થાય દર્શન દર્શન હંમેશા ઊંડા હોય જોયેલું હંમેશા ઉપરથી ઉપરથી હોય હોય જોયું જોયું કોને કહેવાય અને દર્શન કેવા હોય ઊંડા હોય એ ઘા ઊંડા હોય સાધુના હરિભગતના પણ દર્શન કરવા પ્રથમનું ત્રીજું વચનામૃત મહારાજ કે ઉત્સવ સમય આ શા માટે કરીએ છીએ તો સાધુ બ્રહ્મચારી હરિભગત એ ભેગા થયા હોય એના દર્શન કર્યા હોય એ જો અંતકાળે યાદ આવી જાય તો એને યોગે કરીને ભગવાનની મૂર્તિ યાદ આવી જાય કોઈ ભગત યાદ આવે તો ભગતના યોગે કરીને કોણ યાદ યાદ આવે આવે મહારાજ સાધુ યાદ આવે તો સાધુના યોગે કરીને મહારાજ યાદ આવે બોલો એટલે દર્શન કરવા અને એવી એવા ભાવથી જ્યારે દિવ્ય ભાવથી ભગવાનના સાધુ સાથે જે જોડાય છે એ એવો ગ્રહસ્થ છે એ શ્રેષ્ઠ છે અને મહારાજ કે જે ત્યાગી મંદ વૈરાગ્ય વાળો છે એને ત્યાગ કરવો નહી કારણ કે એનો ત્યાગ દેહ પર્યંત નભશે નહી વર્ષે બે વર્ષે દસ વર્ષેના ત્યાગમાં જરૂર વિઘ્ન પડ્યા વિના નહીં રહે ત્યારે શુક મુનિએ આશંકા કરી છે મહારાજે સ્વામીના જવાબની અંદર ઘણા બધા આર્ગ્યુમેન્ટ કર્યા હશે સ્વામી થોડી વાર મૌન થઈ ગયા વાંધો નહીં તમે જવાબ આપો એટલે મહારાજે તો વેદના વાક્યનું જ પ્રતિપાદન કર્યું કે મંદ વૈરાગ્ય ત્યાગ કરવાની જરૂર નથી તીવ્ર વૈરાગ્ય હોય તો ત્યાગ કરવો બાકી મંદ વૈરાગ્ય ના કરવું હવે એ વાતને મહારાજે પુષ્ટિ આપી પાછું મહારાજે ચોખ્ખું કહી દીધું કે મંદ વૈરાગ્ય વાળાનો ત્યાગ પાંચ દસ પચીસ વર્ષે જવાનો જ એનો ત્યાગ રહેવાનો જ નથી આવું મહારાજે ચોખ્ખું કહી દીધું ત્યારે સુક મુનિએ મહારાજના એ જવાબમાં કંઈક આશંકા કરી છે આશંકા કરી છે એટલે શંકા કરી છે હવે સ્વામી હામે ઊભા થયા છે મહારાજની અને વિનંતીપૂર્વક મહારાજને કંઈક વિનંતી કરશે સ્વામીને કંઈક સત્સંગની અંદર એવું દેખાય છે કે જે મહારાજે કીધું એના કરતાં કંઈક વિરોધી છે મહારાજે એવું કીધું તીવ્ર વૈરાગવાળાને ત્યાગ કરવો મંદ વૈરાગવાળાને ત્યાગ ના કરવો પણ સ્વામીને કંઈક મહારાજના જવાબની અંદર અને સત્સંગની અંદર બનતી ઘટનાઓ એ સમયની એની અંદર સ્વામીને વિરોધાભાસ લાગ્યો છે એટલે સ્વામી આશંકા કરી છે એ આશંકા કરીને હવે સ્વામી મહારાજને કંઈક પ્રાર્થના કરશે પ્રશ્ન પૂછશે એના વિશે આપણે આવતીકાલે સાંભળશું હરે કૃષ્ણ મહારાજની જે શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્મ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામીનારા નીલકંઠમ ભજે હરિ કૃષ્ણ મહારાજ